બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકુરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ભાબરવાવ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકુરની ભવ્ય જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગિનીબેન ઠાકુરે સર્વે સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. જનતાનો જે નિર્ણય આવ્યો છે, જે ચુકાદો આવ્યો છે બનાસકાંઠાની જનતાનો, એ અમે શિરોમાણને રાખ્યો છે કે ગેનીબેનની ભવ્યથી ભવ્ય વિજય અને કાંટેકી ટક્કર વચ્ચે પણ ગેનીબેને ભવ્ય વિજય મેળવ્યો છે અને પહેલા રાઉન્ડથી જ સતત ગેનીબેન અપરાયા છે અને આ બનાસકાંઠાની જનતાનો વિજય છે, 18 આલમનો વિજય છે. 18 આલમ માટે મહેનત કરનારા અને 18 આલમ માટે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવનારા ગેનીબેનનો ભવ્ય વિજય થયો છે બદલ બનાસકાંઠાની જનતાનો અને બનાસકાંઠાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટાઈમે. અને બનાસકાંઠાની જે આશા હતી, જે બનાસકાંઠાવાસીઓની આશા હતી કે ગેનીબેન જેવા મજબૂત અવાજ આ બનાસકાંઠાની જનતાને મળે, એક તો આપણે 70 વર્ષ પછી કોઈ મહિલા સાંસદ મળ્યા છે તો મહિલા સાંસદને એમાં મજબૂત અવાજ એટલે જે આપણા પ્રશ્ન છે સાંસદ સુધી પહોંચાડશે અને ગેનીબેને પ્રથમ ખાતરી આપી હતી કે હું જો ચૂંટાઈને જઈશ સાંસદમાં તો પ્રથમ ગાય માતા માટે મુદ્દો ઉઠાવીશ. તો આપણને ગર્વની બાબત એ થશે કે વિશ્વભરમાં આપણે જેને ગૌ માતા તરીકે માનીએ છીએ, ગૌ માતાનો સાંસદની અંદર મુદ્દો ઉઠાવનાર કોઈ આપણા બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ હશે એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ આભાર. અત્યારે ગેની બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ છે તો તમારા કાર્યક્રમમાં કેવી ખુશી જોવા મળી રહી છે? સમગ્ર બનાસકાંઠાની અંદર જે કાર્યકર્તાઓ તાજેતરથી મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાઓની અંદર જે જે કાર્યકર્તાઓ એક કાર્યકર્તાઓએ નાની 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 મહેનત કરી અને બનાસકાંઠાની જનતાના વિજયને ગેનીબેન કરતાં બનાસકાંઠાની જનતાનો વિજય વધારે કહીશ, કારણ કે બનાસકાંઠાની જનતાનો વિજય છે અને બનાસકાંઠાની જનતાના વિજય માટે જે મહેનત કરી છે એમનામાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ફટાકડા ફોડી અને અબીર ગુલાલ ઉડાડી આ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. અને ગિનીબેનના હોમ ગ્રાઉન્ડ ભાબરમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરે ફટાકડા ફોડી મીઠાઈઓ ખાઈ વેચી વિજય ભવ્ય ઉત્સાહ મનાવ્યો હતો. આમ બનાસકાંઠાના લોકોએ ગિનીબેન ઠાકોરનું મામેરું ભર્યું હતું અને બનાસકાંઠાની પ્રજાએ ગિનીબેન ઠાકોરને નોટ અને વોટ બની આપ્યા હતા. જોકે 60 વર્ષમાં પ્રથમવાર મહિલા સાંસદ ચૂંટાયા હતા. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભાબર. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને એવી મજબૂરી આવી કે વડાપ્રધાને ડીસાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતની દીકરીને હરાવવા માટે વડાપ્રધાનને હોય આબુ પડ્યું, પણ પબ્લિકે અત્યારે બનાસકાંઠાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે, લોની દીકરી છે. લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો, 2 વાર વિધાનસભા જીત્યા અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો લોની. કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાના રોડની બાજુમાં આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકાના રોડની બાજુમાં આગ લાગી હતી, જેમાં થરા નગરપાલિકાના નવીન પ્રમુખના શોરૂમની બાજુના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી અને શોરૂમની બાજુના વિસ્તારમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જેમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા અને આ આગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ થરા નગરપાલિકા પ્રમુખના પતિ નિરંજનભાઈ સોની દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનોની ટીમ દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આમ આગ પર કાબૂ મેળવતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો. આગ કચરો સળગાવતા લાગી હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, કાંકરેજ.